નમસ્કાર. તપોવન વિદ્યાલય વડા ગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારા દ્વારા જે બોર્ડ પર નોટ કરવામાં આવે તેને તમારી નોટબુકમાં નોંધવાની રહેશે, જેના થકી પુનરાવર્તન અને દ્રઢીકરણ સરળતાથી કરી શકાય. ધોરણ 7 વિષય ગણિત. આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો બરાબર છે. સમૃદ્ધતાનો ગુણધર્મ સરવાળો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે જેમ કરવા માટે હતું તેવું તેવું અહીંયા આગળ ગુણાકાર માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો તે આપણને પૂર્ણ સંખ્યા મળે. તો ઉદાહરણ જોઈએ, આપણે કોઈ પણ બેમાં લઈએ 3 અને 3 × 2 બરાબર, બંને પૂર્ણ સંખ્યાઓ છે 3 અને 2 બરાબર છે. તો 3 × 2 = 6 તો આપણને પૂર્ણ સંખ્યા મળે. બીજો ગુણધર્મ જોઈએ કે ક્રમનો ગુણધર્મ તેના કહેવું છે સરવાળા માટે. બરાબર છે. તો ગુણધર્મ શું કહેવા માંગે છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે. તો કેવી રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ નો સરવાળો
ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે. બરાબર, તો જોઈએ આપણે બે પૂર્ણ સંખ્યા લઈએ, ત્રણ અને ચાર, શું ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ સરખું મળે. બરાબર, ત્રણ અને ચારનો સરવાળો થાય સાત, પછી ગમે તે ક્રમ કરીએ, બીજો ક્રમ ચેન્જ કરીએ, પહેલાં ચાર લઈએ પછી ત્રણ લઈએ, ત્રણ અને ચાર, ચાર અને ત્રણ સાત, તો બંનેનો સરવાળો સરખો થયો જેથી લખી શકાય. હા, ત્રણ વત્તા ચાર બરાબર ચાર વત્તા ત્રણ. તો બીજું જોઈએ આપણે તો ગુણાકાર માટે નિયમ તો એ જ રહેશે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે. બરાબર, ક્રમનો ગુણધર્મ તેના માટે ગુણાકાર માટે જોઈએ. કોઈ પણ બે આપણે ચાલો એક પૂર્ણ સંખ્યા લઈએ ચાર અને બીજી પૂર્ણ સંખ્યા લઈએ ત્રણ, શું કરવાનું? ગુણાકાર, ત્રણ ગુણ્યા ચાર બાર. હવે જોઈએ ક્રમ ચેન્જ કરી નાખીએ, ત્રણ ગુણ્યા ચાર, ત્રણ છો બાર. જોયું કે બંને બંને બાજુ જવાબ સરખો આવે, ચાર ગુણ્યા ત્રણ બાર અને ત્રણ છો બાર. બરાબર, તો લખી શકાય ચાર ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા ચાર. હવે ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. બરાબર, તેના માટે જોઈએ તેનું સરવાળામાં. બરાબર, શું બીજું? ત્રણ પૂર્ણ સંખ્યા, કેટલી સંખ્યા લેવાની? ત્રણ પૂર્ણ સંખ્યા. ત્રણ પૂર્ણ સંખ્યાના સરવાળા માટે ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. બરાબર છે, તો પહેલાં શું કીધું? ત્રણ પૂર્ણ સંખ્યાઓ લેવાની, તેમાં ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવવાનું, બે સંખ્યાના જૂથમાં સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. બરાબર, તો ત્રણ પૂર્ણ સંખ્યા લઈએ આપણે, ત્રણ ચાર અને પાંચ, ત્રણ સંખ્યા લીધી આપણે. બરાબર છે, એમાં ત્રણ વત્તા ચાર બે જૂથ બનાવ્યું, બે જૂથ બનાવી તેમાં શું લખ્યું છે? બે સંખ્યાનું જૂથ બનાવી તેના સરવાળામાં. બરાબર, તો તેના ઉમેરી આપણે પાંચ. બરાબર, ત્રણ વત્તા ચાર સાત, સાત વત્તા પાંચ દર હશે સાત ને પાંચ બાર. બરાબર, બીજું જોઈએ કે પહેલાં આપણે ઇન્ટર ચેન્જ કરીએ, સંખ્યાઓ બદલીએ. બરાબર, તો ચાર વત્તા પાંચ બંને જૂથ બનાવ્યું, તેમાં ત્રણને ઉમેરીએ તો પાંચ અને ચાર નવ, વત્તા ત્રણ અને ત્રણ બાર. એવી રીતના જોઈએ આપણે તો ગુણાકાર માટે ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર
કરતા પરિણામ સરખું મળે છે. બરાબર, તો જોઈએ આવે કે ત્રણ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું મળે છે. બરાબર, તો આપણે લઈએ ત્રણ ચાર અને પાંચ. બરાબર, ત્રણ પૂર્ણ સંખ્યા ત્રણ ચાર અને પાંચ. બરાબર છે, તો શું કીધું છે? બે સંખ્યાનું જૂથ બનાવી તેનો ગુણાકાર કરીએ, ત્રણ અને ચાર એના ગુણાકારમાં ત્રીજી સંખ્યા ઉમેરી, સોરી તેને ગુણાકાર કરીએ. જોઈએ, ત્રણ છો બાર, બાર ગુણ્યા પાંચ, હજાર શું મળશે આપણને? સાહીઠ. બરાબર છે, તેવી રીતે આપણે જોઈએ કે જૂથ બદલી નાખીએ, ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ, ચાર પંચા વીસ, વીસ ગુણ્યા ત્રણ, વીસ તારીખ સાહીઠ. તો અહીંયા પણ આવું લખી શકાય કે ત્રણ વત્તા ચાર વત્તા પાંચ બરાબર ચાર વત્તા પાંચ ત્રણ. બરાબર છે, અહીંયા પણ આવું લખી શકાય ત્રણ ગુણ્યા ચાર પાંચ બરાબર ચાર ગુણ્યા પાંચ ત્રણ. આગળ જોઈએ હવે વિભાજનનો ગુણધર્મ. બરાબર, પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનો સરવાળા પર વિભાજન. શું કહે છે? કે ગુણાકારનો સરવાળા પર વિભાજન. તો આપણે ઉદાહરણ જોઈએ. બરાબર છે, જેમાં ત્રણ પૂર્ણ સંખ્યા લઈએ, પાંચ ત્રણ અને ચાર. બરાબર છે, શું કીધું છે? ગુણાકારનો સરવાળા પર વિભાજન. આ સરવાળો છે, આ સરવાળા પર ગુણાકારનું વિભાજન. તો હવે જોઈએ આપણે જવાબ શું આવે છે. પાંચ ગુણ્યા ત્રણ વત્તા ચાર હશે, સાત સાત પંચા પાંત્રીસ. બીજી રીતે જોવું હોય તો જોઈ શકાય કે પહેલા પાંચનો પહેલી સંખ્યા સાથે ગુણાકાર, એટલે પાંચ ગુણ્યા ત્રણ વચ્ચે શું ચિહ્ન છે સરવાળાનું, પછી પાંચનું બીજી સંખ્યા સાથે ગુણાકાર, પાંચ ગુણ્યા ચાર. બરાબર છે, ત્રણ પંચા પંદર, પછી શું ચિહ્ન છે પ્લસનું, પાંચો વીસ. જવાબ શું મળશે આપણને? વીસ અને પંદર પાંત્રીસ. તેથી એવું કહી શકાય, એવું કહી શકાય આપણે કે પાંચ ગુણ્યા ત્રણ પ્લસ ચાર બરાબર પાંચ ગુણ્યા ત્રણ પ્લસ પાંચ ગુણ્યા ચાર. હવે જોઈએ તટસ્થ સંખ્યા. બરાબર, સરવાળા માટે. બરાબર, તો એક આપણે પૂર્ણ સંખ્યા લઈએ ચાર. આ પૂર્ણ સંખ્યા હવે માં તટસ્થ સંખ્યા જોઈએ. તટસ્થ સંખ્યા એટલે કેવું કે જે પૂર્ણ સંખ્યા છે એનામાં એવી સંખ્યા ઉમેરવાની કે જેનાથી જે પૂર્ણ સંખ્યા છે તે જ પાછી આપણને પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. તો ચારમાં એવી કઈ સંખ્યા ઉમેરીએ કે જેથી આપણને પાછા ચાર જ મળે? ચારને ઝીરો વડે, ઝીરો વડે આપણે સરવાળો કરીએ તો આપણને પાછી પૂર્ણ સંખ્યા ચાર મળે. બરાબર છે, તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે આપણે પૂર્ણ સંખ્યા લઈએ તેનામાં એવી સંખ્યા ઉમેરવાની કે જેનાથી આપણને જે પૂર્ણ સંખ્યા લીધી છે તે આપણને પાછી મળે. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો ઝીરો. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? ઝીરો. હવે જોઈએ ગુણાકાર માટે. એક પૂર્ણ સંખ્યા લીધી,
આ પૂર્ણ સંખ્યાને એવી સંખ્યા સાથે ગુણાકાર કે જેથી આપણને પાછી એની એ જ પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યા મળે. અહીંયા આગળ તો ઝીરો સાથે સરવાળો કર્યો, અહીંયા આગળ ઝીરો સાથે ગુણાકાર કરીએ તો ઝીરો થઈ જાય. એક સાથે ગુણાકાર કરીએ તો આપણને પાંચ એકા પાંચ, પાંચ આપણી સાથે જે લીધી એ સંખ્યા આપણને પાછી મળી ગઈ. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? એક,